आपने आपी दी कच्छथी समाचार ज्यां लोक गायिका गीता रबारी ना रसीकरण ने लईने विवाद सर्जायो छे। वेक्सिन सेंटर ना बदले गीता रबारी ने घर मां ज रसी आपवामां आवी। कच्छ डीडीओ ए आरोग्य कर्मचारी ने खुलासो मांगती नोटिस पण मोकली छे। आरोग्य कर्मचारी ए घरे जईने रसी केम आपी ते अंगे खुलासो मांगवामां आव्यो छे। गीता रबारी ए सोशल मीडिया उपर फोटो शेर कर्या बाद विवाद सर्जायो हतो। एक तरफ रसी माटे लोको लाइन मां उभा रहे छे, त्यारे गीता रबारी ने घरे वेक्सिन आपवी केटलू योग्य छे? एक सेलिब्रिटी स्टेटस होवाने कारणे शुं आ योग्य छे खरुं? आज मुद्दे वधु जानकारी आपी रह्या छे टीवी नाना संवाददाता जय दवे। जय, शुं अत्यारे कोई कार्यवाही थई छे आ समग्र मामले, अथवा तो कोई स्पष्टीकरण सामे आव्युं छे? जय, વિવાદ ત્યારે સર્જાયો હતો કે જયારે જે તસવીરમાં દેખાતો હતો તે ફોટોમાં જોઈ શકાય છે કે તેમને કોઈ ઘરમાં વેક્સિન આપવામાં આવી છે। ચોક્કસથી ડીડીઓએ હાલ એમને કઈ જગ્યાએ વેક્સિનેશન કચ્છમાં આપવામાં આવ્યું તે અંગે કોઈ ખુલાસો આપ્યો નથી, પરંતુ જે પણ કર્મચારીએ તેમને આ રસીકરણ કર્યું છે ઘરમાં તેમને નોટિસ આપવામાં આવી છે। મહત્વની વાત એ છે કે અગાઉ પણ ગીતા રબારીના ઘણા બધા લોક ડાયરાઓ છે કે જે કોરોના કાળ દરમિયાન યોજાયા હતા તે પણ વિવાદમાં રહ્યા હતા, પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી થઈ નથી। ત્યારે હવે જોવું એ અગત્યનું રહેશે કે આરોગ્ય કર્મચારી સામે તો ચોક્કસથી પગલાં લઈ શકાય છે, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે અને એક જે કલાકાર છે મોટા, તેમણે પણ આવી શા માટે ભૂલ કરી અને ઘરમાં વેક્સિનેશન શા માટે લીધું અને તેના ફોટા શેર કર્યા તે પણ એક મોટો પ્રશ્ન હતો, તેની સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં? ચિત્રા જી, આભાર જે સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો હાલ તો આપણે જણાવી દીધી કે ગીતા રબારીએ કોઈ સ્પષ્ટીકરણ નથી કર્યું, બીજી તરફ ડીડીઓએ જે આરોગ્ય કર્મી છે તેમને નોટિસ પણ ફટકારીને ખુલાસો માંગ્યો છે કે આખરે કઈ જગ્યાએ તેમને વેક્સિન આપવામાં આવી હતી।